અને જંગલનો વિસ્તાર. અહીં પ્રકૃતિએ ખૂબ સૌંદર્ય વેર્યું છે. દિવાળીના વેકેશન દરમિયાન પ્રવાસીઓ માટે સૌથી વધુ આકર્ષણનું કેન્દ્ર સખરબાગ હોય છે, તો જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. સખરબાગ પ્રાણી સંગ્રહાલયમાં 1000થી વધુ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. આ ઝૂ બે વિભાગમાં છે, જેમાં આગળના ભાગમાં પાંજરામાં બંધ પ્રાણીઓ અને પક્ષીઓ જોવા મળે છે. એ ઉપરાંત બીજા ભાગ ઝૂ પાછળનો ખુલ્લો જંગલ વિસ્તાર છે. સખરબાગ ઝૂ પાછળના ખુલ્લા વિસ્તારમાં સિંહ, દીપડા અને હિપોપોટામસ પણ જોવા મળે છે. દિવાળીના વેકેશન દરમિયાન અંદાજે 50000થી વધુ પ્રવાસીઓ ઝૂની મુલાકાતે આવ્યા હોતા હોય છે. ભારતનું આ બીજું સૌથી જૂનું ઝૂ છે, જેનું એસ્ટાબ્લિશમેન્ટ 1863માં નવાબ મહાબત ખાન રાવી બીજા દ્વારા અહીંયા કરવામાં આવ્યું હતું. ઇનિશિયલી જે નવાબ સાહેબ છે એમનું આ પર્સનલ કલેક્શન હતું ઝૂ. આફ્ટર ઇન્ડિપેન્ડન્સ જ્યારે ઝૂ આપણને ગવર્નમેન્ટ ઓફ ગુજરાતને આપવામાં આવ્યું હતું, ત્યારબાદ જ્યારે 1 મે 1960 મહારાષ્ટ્ર અને ગુજરાતનું વિભાજન થયું, એ ટાઈમે ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટના સંયુક્તને આ ઝૂ આપવામાં આવેલું હતું. હાલમાં જે આ ઝૂ છે એ 84 હેક્ટર જેટલા મોટા વિસ્તારમાં પથરાયેલું છે. એમના દ્વારા માન્યતા પ્રાપ્ત આ લાર્જ કેટેગરીનું ઝૂ છે અને અત્યારે જે ઝૂ છે એની અંદર હાલમાં 1000થી વધારે સસ્તન, સરિસૃપ અને વિહન તમામ પ્રકારના પ્રાણીઓને આપણે રાખવામાં આવેલા છે. આપણી પાસે જુદી જુદી 100થી વધારે સ્પીસીસના પ્રાણીઓને અલગ અલગ એન્ક્લોઝરમાં આપણે રાખ્યા છે. ઝૂના મુખ્યત્વે બે વિભાગો છે, એક આગળનો જે ડિસ્પ્લે વિભાગ છે અને બીજો છે જંગલ સફારી વિભાગ છે. જે ડિસ્પ્લે વિભાગ છે ત્યાં આપણે એન્ટ્રી ટિકિટથી જે મુલાકાતીઓ આવે છે એમને પગપાળા આપણે વિઝિટ કરવા માટે છૂટ આપીએ છીએ અને આ સાથે જ જે મોટી ઉંમરના વૃદ્ધો અથવા તો નાના બાળકો માટે થઈને આપણે અહીંયા ઇલેક્ટ્રિક વ્હીકલ એટલે કે ગોલ્ફ કારની પણ વ્યવસ્થા સાથે સાથે રાખી છે, જેમાં પણ એ લોકો ટિકિટ લઈને ઝૂની પ્રિમાઇસીસમાં ફરતા આનંદ લઈ શકે એમ છે. આ સિવાય જે પાછળનો વિસ્તાર છે કે જે ઓપન છે એમને આપણે જંગલ સફારી કહીએ છીએ અને આ જંગલ સફારીની અંદર આપણે ઇલેક્ટ્રિક બસ અને નોર્મલ બસ આ બંનેની અંદર ઓપ્શન અવેલેબલ છે મુલાકાતીઓ માટે અને એની અંદર મુલાકાત લે છે, જેમાં મુલાકાતીઓને ખુલ્લામાં રાખવામાં આવેલા સિંહ, વાઘ, દીપડા, આ સિવાય રીંછ, જંગલી કૂતરા, ધ્રોલ, સ્પોટેડ ડિયર, બારાસિંગા, સાંભર, આવા અલગ અલગ જાતના હરણ, આવી ઘણી બધી સ્પીસીસ એમને જોવા મળી શકે છે. તો આ જે જંગલ સફારીનો વિસ્તાર છે એ 2.5 થી 3 કિલોમીટર જેવા મતલબ એરિયા છે કે જેની અંદર રૂટ બનાવ્યો છે અને એમાં લોકો ફરીને ઓપનમાં પણ પ્રાણીઓ જોઈ શકે છે. સખરબાગ પ્રાણી સંગ્રહાલયની અંદર વાર્ષિક 12 લાખથી પણ વધુ પ્રવાસીઓ મુલાકાત લે છે, જેની અંદર 4 લાખથી વધારે બાળકો જે ભવિષ્ય છે એમની પણ આપણે મુલાકાત લેવડાવીએ છીએ અને એમની મુલાકાત દરમિયાન એમને વન્ય પ્રાણીઓ માટે વધારે સેન્સિટિવ કરીએ છીએ, એમને પર્યાવરણથી ખૂબ નજીક આવી શકે એ માટેના તમામ પ્રયાસો ગુજરાત વન વિભાગ દ્વારા કરવામાં આવે છે અને અત્યારથી જ જો બાળકોની અંદર આપણે આમાં સેન્સિટાઇઝેશન લાવી દઈશું તો ભવિષ્યની અંદર આપણને પર્યાવરણનું જતન કરવા માટે થઈને બહુ વધારે મુશ્કેલીઓ નહીં પડે. આમ આપણે સખરબાગ પ્રાણી સંગ્રહાલય અને ગુજરાત વન વિભાગ એ લોકોની અંદર પ્રવાસીઓ માટે થઈને વિવિધ સુવિધાઓ માટે અને લોકોમાં જનજાગૃતિ પણ ફેલાવવા માટે થઈને કટિબદ્ધ છે. સર, આની ટિકિટ કેટલી હોય છે અને અંદર જંગલ સફારીમાં જવા માટે કઈ રીતની વ્યવસ્થા છે? જે નોર્મલી મુલાકાતીઓ માટે થઈને ટિકિટ છે એ 40 રૂપિયા રાખવામાં આવેલ છે અને બાળકો માટે 20 રૂપિયા છે, સિનિયર સિટીઝન માટે પણ એ ટિકિટ 20 રૂપિયા છે. સ્કૂલ અને કોલેજો માટે એવું પ્રોવિઝન છે કે 0 થી 12 વર્ષના જેટલા પણ બાળકો છે જે સ્કૂલના પહેલાંથી આવશે તેમ